नमस्कार, आपनी साथे हूं छु विनल। હવે જોઈએ સમાચાર વિગતવાર। હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। અફઘાનિસ્તાનના કાબુલની અંદર વધુ એકવાર આતંકી હુમલો થયો છે, જેમાં 6 લોકો માર્યા ગયા છે। આ સાથે જ આ હુમલામાં 7 લોકો જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। અફઘાનિસ્તાનના કાબુલ પર વારંવાર આતંકીઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે। અફઘાનિસ્તાન પર તાલિબાનને કબજો જમાવ્યો છે, ત્યારબાદનો આ સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। આતંકી સંગઠનો જે વારંવાર કાબુલ પર નિશાનો તાકી રહ્યા છે, અને કાબુલ જે અફઘાનિસ્તાનની રાજધાની છે તેની પર હુમલા કરવામાં આવી રહ્યા છે। આ હુમલાની અંદર 6 લોકો કે જેઓ માર્યા ગયા છે, સાથે જ 7 થી વધારે લોકો જેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। पाकिस्तानी जेल माथी हवे भारतीय माछीमारो छूटशे। जे रीते बोट द्वारा जता होय छे ने क्यारेक सरहद पार करता तेओने पाकिस्तान माछीमारोनी जेल मां जवुं पड़तुं होय छे। 20 माछीमारोने पाकिस्तान जेल माथी छोड़वामां आवशे। 14 नवेम्बरे माछीमारो वाघा बोर्डर आवशे। आजे माछीमारो वाघा बोर्डर पर आवी जशे अने पोताना वतन परत फरशे। 20 જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાંથી છોડવામાં આવશે અને આજે વાઘા બોર્ડર પર આ માછીમારો આવી જશે અને ત્યારબાદ તેઓ પોતાના વતન પરત ફરશે, પોતાના પરિવારને મળશે। વર્ષો પછી તેઓને પોતાના પરિવારને મળવાનો મોકો મળશે। પાકિસ્તાની જેલમાંથી છૂટશે ભારતીય માછીમારો, આજે વાઘા બોર્ડર આવી જશે આ માછીમારો। સુરતથી મધુરા સમાચાર મળી રહ્યા છે। સુરતની અંદર એક પોલીસ અધિકારી લાંચ લેતા ઝડપાયો છે, રંગેહાથ જેને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતના પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાતા ખળભળાટ। સરથાણા પોલીસ મથકમાં એસીબીની ટ્રેપ, શક્તિદાન ગઢવી નામના પોલીસ કર્મી કે જેને ઝડપી લેવાયો છે। દારૂના કેસમાં 5000 રૂપિયાની લાંચ માંગી મોડી રાત્રે સુરત એસીબીએ ટ્રેપ ગોઠવી હતી। અન્ય 2 લોકો કે જેઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતમાં પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે। સરથાણા પોલીસ મથકમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હતી। શક્તિદાન ગઢવી નામના પોલીસ કર્મીએ કે જેમને દારૂ કેસની અંદર 5000 રૂપિયાની લાંચ માંગી। રાજ્યની અંદર કોરોના કેસમાં આંશિક વધારો થયો છે અને તેને કારણે ચિંતામાં પણ વધારો થઈ ચૂક્યો છે। સૌપ્રથમ વાત કરીએ વિશ્વની, વિશ્વમાં કોરોના સંક્રમણ જે રીતે વધી રહ્યું છે, રશિયાની અંદર પણ કેસ વધી રહ્યા છે, અમેરિકા બ્રિટનમાં પણ કેસ વધી રહ્યા છે। નવા કેસની સંખ્યા 4.22 લાખ વિશ્વમાં નોંધાઈ છે। 24 કલાકમાં કુલ મોતનો આંકડો 5930 પર પહોંચ્યો છે। જે લોકોએ કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં જીવ ગુમાવ્યા છે, તો એક્ટિવ કેસનો આંક હાલ વિશ્વમાં 1.91 કરોડ પર પહોંચ્યો છે। કોરોનાના કુલ કેસની સંખ્યા 25.36 કરોડ થઈ ચૂકી છે। અમેરિકામાં 37,561 કેસ નોંધાયા છે, બ્રાઝિલમાં 12,888 કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોનાની વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોના કેસની અંદર થોડો વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં નવા 37 કેસ નોંધાયા છે, જેને કારણે ચિંતા વધી છે। બીજી બાજુ જો રિકવરીની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની અંદર 31 દર્દી જે કોરોનાને માત આપીને સાજા થયા છે, સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું, તે રાહતની બાબત છે। પરંતુ ક્રમશઃ કેસ વધતા હવે ચિંતા જે છે તે પણ સતત વધી રહી છે। એક્ટિવ કેસનો આંક હાલ રાજ્યમાં 226 પર પહોંચ્યો છે।
सूरत ની અંદર વાત કરવામાં આવે, સુરત ની અંદર કોરોના સંક્રમણ વધી રહ્યું છે। એક જ પરિવારના પાંચે પાંચ સભ્યો કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે। પરિવારના પાંચે સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે। જો કે તંત્ર દ્વારા પગલા ભરાઈ રહ્યા છે, તેમ છતાં પણ સંક્રમણ ફેલાય વધુ ફેલાય તેને લઈને ડર જોવા મળી રહ્યો છે। ડાંદેર અડાજણ વિસ્તારની અંદર પરિવાર સંક્રમિત થયો છે। એક પરિવારના પાંચ લોકો કોરોના પોઝિટિવ, બે બાળકો સહિત પાંચ લોકો કોરોના સંક્રમિત થયા। પરિવારના વડીલ પુણે ગયા હતા લગ્નની અંદર। પરિવાર સંક્રમિત થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે। સંજય આપણી સાથે જોડાયા છે। જી સંજય, સુરતની અંદર આખે આખો પરિવાર કોરોના સંક્રમિત। સુરતમાં કોરોનાની શરૂઆત ફરી હોય તેવા સમાચાર સામે આવ્યા છે। રાજીવ મુસ્તાર જે કારણ કોરોના સંક્રમિત ઝોનમાં સૌથી વધુ સંક્રમણ ત્યાં જોવા મળી રહ્યું હતું અને હવે ફરી રાંદેર ઝોનમાં 7 જેટલા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે। એટલું નહીં પરંતુ અડાજણનો જે પરિવાર છે એ પરિવારમાં બે બાળકો સહિત 5 સભ્યો એક જ પરિવારમાં કોરોના સંક્રમિત થયા છે, એટલે ચિંતા ચોક્કસ વધે પ્રશાસનની એ સ્વાભાવિક છે। અને જો વાત કરીએ વયસ્ક લોકોની તો જે 5 લોકો કોરોના સંક્રમિત થયા છે તેઓએ બંને ડોઝ વેક્સિનના લઈ લીધા હતા, છતાં તેઓને કોરોના થયો છે। એટલે કહી શકાય કે જે છૂટછાટ સરકારે આપી હતી તહેવારો દરમિયાન જે છૂટછાટ ગણેશ સ્થાપના મળી છે એનો લોકોએ ફાયદો તો થયો પરંતુ ગેરફાયદો પણ લોકોએ ઉઠાવ્યો। કોરોનાની જે ગાઈડલાઈન છે તેનું પાલન નહીં કર્યું અને તેનું પરિણામ હવે સામે આવ્યું છે। લોકો બેફિકર બની ગયા હતા તો પરિણામ સામે આવ્યું છે। કોરોના કેસો સુરતમાં ધીમે ધીમે વધી રહ્યા છે, એટલે કહી શકાય કે સુરત મહાનગરપાલિકા ફરી એકવાર કોરોના સામેના જંગમાં તેઓના એંધાણ થયા છે અને શરૂઆત ફરીથી રાંદેર ઝોનમાંથી થઈ રહી છે। જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ જોડાવા બદલ આભાર। તો પરિવારના વડીલ જે પુણે ગયા હતા લગ્નની અંદર હાજરી આપવા અને ત્યારબાદ આખે આખો પરિવાર જે છે કોરોના સંક્રમિત થઈ રહ્યો છે। સરકારે આપેલી છૂટછાટને ક્યાંક ને ક્યાંક ફાયદો ઉઠાવતા હવે સંક્રમણ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે। રાજ્યની અંદર કોરોના સંક્રમણ વધતા હવે રાજકોટનું તંત્ર પણ સભાગ થયું છે અને જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટમાં આજથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરાશે। રાજકોટ મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। અમદાવાદ બાદ રાજકોટ મનપા દ્વારા પણ આ નિર્ણય, દિવાળીનો તહેવાર અને ત્યારબાદ સંક્રમણ વધે નહીં તેને ધ્યાનમાં રાખતા બસ બોટ રેલવે સ્ટેશન પર સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરાશે। રાજકોટ એરપોર્ટ પર પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે। રાજકોટમાં આજથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરાશે। ત્રીજી લહેરના ભણકારા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સભાગ થઈ ચૂક્યું છે અને હવે ટેસ્ટિંગ બુથ જે છે તે શરૂ થઈ ચૂક્યા છે। અમદાવાદમાં ટેસ્ટિંગ ડોમ શરૂ કરી દેવામાં આવ્યા છે। મણિનગર વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું ટેસ્ટિંગ ડોમ, તાત્કાલિક ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે અને જે પણ લોકોને લાગતું હોય કે તેમને કોરોનાના થોડા ઘણા પણ લક્ષણો છે તેઓ તુરંત જઈને ત્યાં ટેસ્ટ કરાવી શકે છે। આ સાથે જ અમદાવાદની અંદર કેસ વધ્યા છે ત્યારે જોતા જ એએમસી હરકતમાં આવ્યું છે અને આ ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા। આયુષી આપણી સાથે જોડાયા છે। જી આયુષી, ત્રીજી લહેરના ભણકારા છે પરંતુ આ વખતે તંત્ર અગાઉથી સજ્જ જોવા મળી રહ્યું છે। ટેસ્ટિંગ ડોમ જે છે તે અમદાવાદની અંદર શરૂ થયા। બિલકુલ બિનલ, જે રીતે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની અંદર કોવિડના કેસીસ જે રીતે વધી રહ્યા છે, તહેવારો બાદ હવે જે રીતે કોવિડના કેસીસ વધતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અમદાવાદ શહેરની અંદર જે રીતે કેસીસ સામે આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી અને હવે જે ટેસ્ટિંગ ડોમો છે તેની ફરી એક વખત શરૂઆત કરી છે। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોની અંદર આ ટેસ્ટિંગ ડોમો છે તેને ઊભા કરી દેવામાં આવ્યા છે કે જે આવતીકાલથી કાર્યરત થશે અને જે ટેસ્ટિંગની સંખ્યા છે તેને વધારવામાં આવશે। ત્યારે દ્રશ્ય છે શહેરના કાંકરિયા વિસ્તારના કે જ્યાં મણિનગર વિસ્તારમાં આવેલ જે કાંકરિયા ક્રોસ રોડ છે
ત્યાંના કે જે અત્યારે ટેસ્ટિંગ ડોમ છે તેને ઉભું કરી દેવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે ટેસ્ટિંગ છે તે કરવા માટે લોકો આગળ આવે તે માટે પણ જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જે રીતે દિવાળીના પર્વ દરમિયાન લોકોએ જે અલગ અલગ પર્યટક સ્થળો પર તેઓ ગયા, જે ભીડભાડમાં ગયા, કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું અને હવે જે કેસીસ છે એક બાદ એક સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. ચાંદખેડા છે, નારણપુરા છે, અલગ અલગ ઈસનપુર વિસ્તાર છે, આ બધા વિસ્તારોની અંદર જે રીતે અત્યારે જે ટેસ્ટિંગ ડોમો છે તે પણ ઉભા કરવામાં આવ્યા છે ને તે વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની અંદર આવી રહ્યા છે. જે અલગ અલગ સોસાયટીઓ છે તેને પણ માઇક્રો કન્ટેનમેન્ટમાં જે ડિક્લેર કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેસીસ વધતાની સાથે જ એક્શન મોડમાં છે અને હવે ફરી એક વખત શહેરના રોડ રસ્તાઓ ઉપર આજે ટેસ્ટિંગ ડોમ છે તે જોવા મળશે અને લોકો તેની અંદર ટેસ્ટિંગ કરાવવા આવશે. સરકાર દ્વારા રોજના 5,000થી પણ વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે તે માટેની જે કામગીરી છે તે હાથમાં લેવામાં આવી છે અને જેમ બને તેમ વધુ ને વધુ ટેસ્ટિંગ માટે તંત્ર છે કામે લાગ્યું છે. બિનલ જી, આયુષી સમગ્ર માહિતી આપવા બદલ જોડા બદલ આભાર. તો આયુષી જે રીતે સમગ્ર વિગતો આપી છે કે હાલ તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે અને અગમચેતીના ભાગરૂપે થોડા જ કેસ વધ્યા છે તેવામાં ટેસ્ટિંગ ડોમ શરૂ કરી દેવામાં આવ્યા છે અને ત્યાં જો કોઈ પણ લક્ષણ જણાતું હોય તો તુરંત આપ જેને કોરોના ટેસ્ટ કરાવી શકો છો. નેધરલેન્ડથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. નેધરલેન્ડની અંદર 3 સપ્તાહ માટે આંશિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આવશ્યક સેવા દુકાનોને 8 વાગ્યા સુધી જ અનુમતિ અપાઈ છે. બિન આવશ્યક સેવા દુકાનોને 6 વાગ્યા સુધી અનુમતિ. ખેલ આયોજનોમાં દર્શકોને અનુમતિ નથી આપવામાં આવી. નેધરલેન્ડની અંદર કોરોના કેસ થોડા ઘણા વધતા તુરંત જ કામગીરી કરાઈ રહી છે અને 3 સપ્તાહનું આંશિક લોકડાઉન લગાવી દેવાયું છે. આવશ્યક સેવા અને દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી જ અનુમતિ આપવામાં આવી તો બિન આવશ્યક સેવા દુકાનો જે છે તેને 6 વાગે જ બંધ કરી દેવા માટે કહી દેવાયું છે. હવેથી તમામ ટ્રેન જે છે તેના રેગ્યુલર ભાડા સાથે દોડાવવામાં આવશે. કોરોના કાળ દરમિયાન જે રીતે ટ્રેનો ઓછી કરાઈ હતી અને ભાડામાં વધારો કરાયો હતો તેવામાં હવે તમામ ટ્રેન જે છે તેના રેગ્યુલર સમય અને રેગ્યુલર ભાડા સાથે દોડાવવામાં આવશે. કોરોના કાળમાં સ્પેશિયલ નંબર વધુ ભાડા સાથે દોડતી હતી ટ્રેન. હવે કોરોના ઓછું થતા રેલવે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ટ્રેન ભાડામાં 10-30% જે છે તેનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને સાથે જ જે રેલવે વ્યવહાર છે તે રાબેતા મુજબ શરૂ થઈ ચૂક્યો છે. રેલવે તંત્રએ આ નિર્ણય લઈ લીધો છે કે હવે કોરોના ઓછો થતાં કોરોના કાળમાં જે સ્પેશિયલ નંબર સ્પેશિયલ ટ્રેન હતી અને વધુ ભાડું ચૂકવવું પડતું હતું તે હવે નહીં ચૂકવવું પડે. તમામ ટ્રેન રેગ્યુલર સમય અને રેગ્યુલર ભાડા સાથે દોડાવવામાં આવશે. કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ચૂકી છે અને જન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં કોંગ્રેસનો એક્શન પ્લાન ઘડી લેવામાં આવ્યો છે 2022 માટે અને જન જાગરણ અને સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે. જવાહરલાલ નહેરુની જન્મજયંતિ છે આજે અને આજથી જ આ અભિયાનની શરૂઆત 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી જન જાગરણ અભિયાન શરૂ થશે. કોંગ્રેસે પોતાની જૂની પદ્ધતિથી હવે લોકોની વચ્ચે જશે. ગાંધી ટોપી સાથે કાર્યકર્તાઓ પદયાત્રામાં જોડાશે. 7 દિવસ સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે. વિવિધ સમસ્યાઓ અંગે જનજાગૃતિ અભિયાન છે. મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યા સાથે પદયાત્રામાં સભ્ય નોંધણી ઝુંબેશ પણ મોટા પાયે ચલાવવામાં આવશે. કોંગ્રેસની અંદર સભ્ય
नोंधणी झुंबेश कि जेथी करीने कार्यकर्ताओ एकजूट थई शके अने कार्यकर्ताओ जे एक पार्टीनो आधार होय छे तेने मजबूत बनावी शकाय। 2022 गुजरातनी अंदर कोंग्रेसने जीतवा माटे आ प्रकारनी कामगीरी थशे। रघु शर्मा आजे आवाना छे अमदावाद अने त्यारबाद गुजरातना अलग अलग जिल्लाओमां तेओ कार्यक्रममां हाजरी आपशे। 14 नवम्बर थी आ कार्यक्रम शुरू थया छे। 15 नवम्बरे बनासकांठा अने पाटणमां कार्यक्रमनी अंदर हाजरी आपशे रघु शर्मा। 16 नवम्बरे साबरकांठा अने अरवलीना कार्यक्रम जे छे जनजागृति अभियान तेनी अंदर हाजरी आपशे। आ साथे ज 17 नवम्बरे आणंद अने खेड़ामां कार्यक्रमनी अंदर हाजरी आपशे रघु शर्मा। चूंटणी ડિસેમ્બરમાં યોજાવાની છે, પરંતુ તે લઈને તૈયારીઓ અત્યારથી કરવામાં આવી રહી છે। રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે છે થશે, આજે યોજાશે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ। સવારે 10 થી 5 વાગે સુધી આ કાર્યક્રમ ચૂંટણી આયોગ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। 18 વર્ષથી ઉપરના લોકોના નામની નોંધણી થશે। તારીખ 14, 21, 27, 28 નવેમ્બરે આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ગુજરાતમાં 4,357,452 મતદારો છે। 15 થી 20 લાખ મતદારો જે નવા ઉમેદવારો છે। અંકલેશ્વર થી મહત્વના સમાચાર। શાળાના આચાર્યની સામે ફરિયાદ કરવામાં આવી છે, જે રીતે સમગ્ર વિગતો છે તે અનુસાર સાજોદની સાર્વજનિક શાળામાં આચાર્ય સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી। 15 સગીર સામે શારીરિક અડપણા કર્યાનો આક્ષેપ છે। નોટબુકના બહાને બોલાવી કારમાં અને કારમાં શારીરિક અડપણા કર્યા હતા, ત્યારે તેમની વિરુદ્ધમાં પોલીસે ફરિયાદ કરી દેવામાં આવી છે અને પોલીસે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતની અંદર એમડી ડ્રગ્સ જે રીતે બનાવવામાં આવી રહ્યું હતું, સિન્થેટિક એમડી ડ્રગ્સ બનાવવાને લઈને વધુ એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। સરથાણાની લેબમાં બનાવવામાં આવતું હતું આ એમડી ડ્રગ્સ। ફૈઝલ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। કોસાડ આવાસમાં રહેતો હતો ફૈઝલ। ફૈઝલ જ રાજસ્થાનથી એમડી ડ્રગ્સ મંગાવતો હતો। જૈમિન સવાણી ફૈઝલને કરતો હતો મદદ। વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને હજુ પણ પોલીસ તપાસ ચાલી જ રહી છે અને હજુ અન્ય નામો સામે આવી રહ્યા છે, તે પ્રમાણે પોલીસ કામગીરી કરી રહી છે। સુરતથી અને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતની અંદર લોકો રોજગારી લેવા માટે પહોંચતા હોય છે, પરંતુ ધી સુરત મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ ક્રેડિટ સોસાયટી જેના વહીવટમાં ડખો જોવા મળી રહ્યો છે। સફાઈ કામદારના પગારમાંથી પૈસા કાપી લેવામાં આવે છે અને ગોલમાલ કરાઈ રહી છે। વર્ષ 2007 પછી રિટાયર થયેલા કર્મચારીઓની આ વ્યથા છે। 250 જેટલા કર્મચારીઓ 1 રૂપિયો પણ ચૂકવવામાં નથી આવ્યો, તેઓને દર મહિને પગારમાંથી 500 રૂપિયા કપાત છે। સાથે 3000 કર્મચારીઓ કે જે વર્ષે 36 લાખ જમા થાય છે। વહીવટમાં ગોલમાલની આશંકા સાથે તપાસ કરવામાં આવે તે માટેના આદેશ અપાયા। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા હવે પગાર નહીં કાપવા માટેની પણ સૂચના અપાઈ છે કે કોઈ પણ સફાઈ કામદારનો પગાર ન કપાવવો જોઈએ। નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ દેખાશે અને ચંદ્રગ્રહણ થવાનું છે, તેવામાં આ સૌથી મોટું ચંદ્રગ્રહણ હશે। 19 નવેમ્બરે અભૂતપૂર્વ ખગોળીય ઘટના બનશે, ભારતમાં દેખાશે સૌથી લાંબુ ચંદ્રગ્રહણ। 580 વર્ષ પછી આટલું લાંબુ ચંદ્રગ્રહણ જે દેખાશે,
आ चंद्र ग्रहण 6 कलाक सुधी रहेशे। 19 नवेम्बरे अभूतपूर्व खगोलीय घटना, 580 वर्ष पछी सौथी लांबू चंद्र ग्रहण जे 6 कलाक सुधी रहेशे। भारत में देखाशे सौथी लांबू चंद्र ग्रहण, 6 कलाक सुधी आ चंद्र ग्रहण रहेशे अने 580 वर्ष पछी आ प्रकारनी घटना घटी रही छे। खगोलीय घटना, अभूतपूर्वक खगोलीय घटना 580 वर्ष पछी 19 नवेम्बर ना रोज थशे। આજથી લીલી પરિક્રમાનો પ્રારંભ થશે, પરંતુ કોરોનાની સ્થિતિ જોતા 400 સાધુ સંતોને જ પરવાનગી અપાઈ છે। આજથી જૂનાગઢની અંદર લીલી પરિક્રમાનો પ્રારંભ થશે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા 400 સાધુ સંતોને પરવાનગી અપાઈ છે। આજે રાત્રે 12 વાગ્યાથી પ્રારંભ થશે લીલી પરિક્રમાનો। સરકારની ગાઈડલાઈન મુજબ જ પરિક્રમા કરી શકાશે। હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટીમાં પહોંચ્યા છે। પરિક્રમાના નિયમમાં ફેરફાર થાય તેવી સંભાવના છે। 400ની મર્યાદામાં પ્રતિકારાત્મક ગિરનાર પરિક્રમા કરવા માટેની છૂટ અપાઈ છે। હજારો શ્રદ્ધાળુઓ જે છે તે ભવનાથ તળેટીએ પહોંચી ચૂક્યા છે અને પરિક્રમાના નિયમોમાં ફેરફાર થાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે। આજથી જૂનાગઢમાં લીલી પરિક્રમા, કે જેમાં તમામ લોકો જે છે શ્રદ્ધાનો આસ્થાનો વિષય છે। ઘણા લોકો વર્ષોથી આ પરિક્રમા કરતા હોય છે અને આ વર્ષે પણ તેમની ગિરનાર લીલી પરિક્રમા જે કરવાનો મોકો તેમને જોઈતો હોય છે। તેવામાં સરકાર દ્વારા 400 લોકોને જ મર્યાદિત સાથે પરવાનગી અપાઈ છે, પરંતુ હવે જે રીતે શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે કદાચ સરકાર આ નિયમોમાં ફેરફાર કરી શકે છે। એક રેસ્ક્યુ ટીમ યાત્રિક સાધુ સંતો સાથે રહેશે આ પરિક્રમાની અંદર। સાથે જ વાત કરીએ તો માત્ર 400 સાધુ સંતોને પરિક્રમામાં સામેલ થવા માટેની પરવાનગી અપાઈ છે। સમજતા વૈશાલી જોડાયા છે। જી વૈશાલી, આજથી જૂનાગઢમાં અંદર લીલી પરિક્રમા શરૂ થઈ જશે, કેવા પ્રકારનો માહોલ, શ્રદ્ધાળુઓ કેટલી મોટી સંખ્યામાં? ચોક્કસથી, આજે જયારે જૂનાગઢ રાત્રે 12 વાગે છે સાધુ સંતો દ્વારા પૂજન કરી અને છે લીલી પરિક્રમાનો પ્રારંભ કરાશે। ખાસ કરીને સરકારની ગાઈડલાઈન મુજબ 400 સાધુ સંતોને પરિક્રમા કરશે તેવું હાલ જે છે તે માહિતી મળી રહી છે। પરંતુ હજારો શ્રદ્ધાળુઓ છે તે ભવનાથ તળેટી ઉપર ઉમટી પડ્યા છે, ત્યારે હજુ પણ પરિક્રમાના નિયમોમાં સરકાર ફેરફાર કરે તેવું પણ હાલ લોકોને લાગી રહ્યું છે। કેમ કે વર્ષોથી જે પરિક્રમા ચાલી રહી છે તેમાં ગયા વર્ષે પણ પરિક્રમા રદ થયો છે, પરંતુ આ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ છે તે પણ તળેટી આવી પહોંચ્યા છે। ત્યારે આજે 12 વાગ્યા સુધીમાં ખબર પડશે કે જે સાધુ સંતો દ્વારા પરિક્રમા કરાશે કે પછી પરિક્રમા કરવા માટે અન્ય લોકોને પણ મંજૂરી અપાશે। જી વૈશાળી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી પહોંચી ચૂક્યા છે અને લીલી પરિક્રમાના નિયમોમાં ફેરફાર થાય તેવી સંભાવનાઓ છે। શ્રદ્ધાળુઓ જે રીતે ઉમટ્યા છે તે જોતા સરકારને પણ રજૂઆત કરવામાં આવી રહી છે કે અન્ય ભક્તો જે આવ્યા છે, શ્રદ્ધાળુઓ જે આવ્યા છે તેમને પણ લીલી પરિક્રમાની અંદર સામેલ થવાનો મોકો આપવામાં આવે। જોકે 400 જેટલા સાધુ સંતોને જ પરવાનગી આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં ઈચ્છા વ્યક્ત કરી રહી છે કે વધુ લોકોને પણ પરમિશન આપવામાં આવે। અન્ય સમાચાર પર નજર કરીએ, ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રી પર પહોંચ્યો હતો, સૌથી ઓછું તાપમાન નલિયામાં 12.6 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું, ધુમ્મસને કારણે વહેલી સવારે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી તો કેટલાક લોકો ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ માણતા મજા માણી રહ્યા હતા, તેમજ ગાર્ડનની અંદર કસરત અને યોગા પ્રાણાયામ કરતા પણ નજરે ચડ્યા હતા।
રાજ્યમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઠંડીનો ચમકારો જે છે તે અનુભવાઈ રહ્યો છે. મોટાભાગના શહેરોની અંદર તાપમાનનો પારો 16 થી 17 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે, ત્યારે રાજ્યનું નલિયા છે તે 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો ચમકારો છે તે વધવાની સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે રીતે ઉત્તર તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઉત્તર તરફ હિમવર્ષા થઈ રહી છે, તેની અસરો ગુજરાત રાજ્યમાં પણ જોવા મળશે. ત્યારે વહેલી સવારના સમયે જે ધુમ્મસભર્યું વાતાવરણ પણ શહેરમાં સર્જાયેલું જોવા મળી રહ્યું છે, ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે અને જે પોતાના વ્હીકલ્સ હેડલાઇટ છે તે ઓન રાખી અને વાહન ચલાવતા જોવા મળી રહ્યા છે. એટલે કે જે રીતે અત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, અમદાવાદ શહેરની અંદર 16 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો છે, જે આગામી દિવસોમાં ગગડી અને 10 થી 11 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવનાઓ છે તે સેવાઈ રહી છે. જે રીતે જે આ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે આ વર્ષે ઠંડી છે તે રેકોર્ડ બ્રેક કરશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે આયુષ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com પર. નમસ્કાર.